નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકો મરીશની અંદર મિત્રો એક શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય આવી રહ્યો છે ઓફિસિયલી પરિપત્ર મુજબ વાત કરીએ તો શિક્ષણિક વર્ષ છે ક્યારથી શરૂ થશે પરીક્ષાઓ ક્યારથી લેવાશે પરીક્ષાઓ કઈ રીતે લેવાશે અને એડમિશન છે ક્યારથી શરૂ થશે આઈટીઆઈ હોય ડિપ્લોમા હોય ડિગ્રી હોય કે યુજી ની અંદર તમામ જે એડમિશનો છે ક્યારથી શરૂ થશે શૈક્ષણિક વર્ષ ક્યારથી શરૂ થશે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપેલ છે વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો તમામ મિત્રો સુધી અને ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ નું જે બટન છે ત્યાં ભૂલતા નહીં આપણે એડમિશન ને લગતી તમામ જે એડમિશન ને લગતી માહિતી છે અહીંયા આપવાના છે તમામ યોજનાને લગતી પણ માહિતી છે આ યોજનાના માધ્યમથી મળતી રહેશે તો આજે જ આ ઘંટડીનું નિશાન પ્રેસ કરતા કોવિડ નાઇન્ટીનની મહામારીને અનુલક્ષી રાજ્ય સરકાર અને યુનિવર્સિટીઓ માટે કહેવાય કે જે પરીક્ષાનું જે આયોજન કરેલું છે આગામી વર્ષ વર્ષ શૈક્ષણિક છે ક્યારથી શરૂ થશે તેની સંપૂર્ણ માહિતી દર્શાવતો એક આ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે ચોવીસ પાંચ બે હજાર વીસનો આ લેટેસ્ટ પરિપત્ર છે મિત્રો કોવિડ નાઇન્ટીનની મહામારીને કારણે જે દેશની અંદર લોકડાઉન જાહેર કરાયેલું છે ત્યારે કોરોના વાયરસના સંક્રમણના લીધે આ અટકાવવા માટે ભારત સરકાર અને રાજ્ય સરકાર વખતો વરખ અત કહેવાય કે માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી રહી છે જેને અનુલક્ષીને સોશિયલ ડિસ્ટન્સિંગની સૂચનાનું પાલન છે હેતુ હાલની અંદર આપણને ખબર છે કોલેજ યુનિવર્સિટી શૈક્ષણિક કાર્ય છે તમામ પણે બંધ રાખેલું છે કોવિડ નાઇન્ટીનની મહામારીને ધ્યાનમાં લઈને કોલેજ યુનિવર્સિટીની પરીક્ષાઓ તેમજ શૈક્ષણિક વર્ષ છે એ માટેની પરીક્ષાઓનું વર્ષ છે પણ શરૂ કરવા સંબંધે છે જે યુજીસીની ગાઈડલાઇન્સ પ્રમાણે જે ઓગણત્રીસ ચાર બે હજાર વીસના માર્ગદર્શન સૂચનનો પરિપત્ર કરવામાં આવ્યો છે આ તમામ હકીકતોને ધ્યાનના ધ્યાનમાં લઈ અને કોલેજ યુનિવર્સિટી માટેની પરીક્ષાનું આયોજન છે કરવામાં આવશે આગામી વર્ષ છે બે હજાર વીસ એકવીસ માટેની પ્રવેશ પ્રક્રિયા છે અને શૈક્ષણિક વર્ષ છે એ શરૂ કરવાની વિચારણા છે ચાલી રહી છે એની અંદર એક ઠરાવ પાસ કરવામાં આવેલો છે મિત્રો બે હજાર વીસ એકવીસનો કેવી રીતે એમાં સૌ પરીક્ષા છે કેવી રીતે લેવાશે એની વિશે વાત કરીએ પહેલાં તો યુજીસીની જે પરીક્ષા છે ગાઈડલાઇન્સ પ્રમાણે છે એ પચીસ છ બે હજાર વીસથી છે એ રહેશે અને પીજી કોમર્સ પ્રોગ્રામ અંગેની જે પ્રથમ વર્ષની જે ટર્મિનલ ફાઇનલ સેમેસ્ટર એક્ઝામ છે એ 25 છ બે હાજર વીસે લેવાશે હા મિત્રો પરીક્ષા કેવી રીતે લેવાશે એની સંપૂર્ણ વાત કરીએ કે જ્યારે પરીક્ષા લેવાની હશે તો પરીક્ષાર્થીઓ દરમિયાન કહેવાય કે માસ્ક પહેરવું છે સોશિયલ ડિસ્ટન્સિંગ ધરાવવું જરૂરી છે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો જરૂરી છે અને માર્ગદર્શન અને ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે અને પરીક્ષાનો જે સમયગાળો છે એ ત્રણ કલાકને બદલે છે બે કલાકનો રહેશે બરાબર અને આ જે પરીક્ષા છે તમારી સ્થાનિક કક્ષા એટલે કે તમારા તાલુકા કક્ષા છે એ રહેશે અને તમારી જે પરીક્ષાનું કેન્દ્ર છે તમારું નજીકનું રહેશે કોવિડ નાઇન્ટીનની મહામારીને કારણે છે આ પરીક્ષા છે અને કહેવાય કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરી શકાય તેવા સંજોગોની અંદર જે ઇન્ટરમીડિયેટ સેમેસ્ટર સિસ્ટમ રાખવામાં આવેલી છે એમાં બે ચાર અને છ સેમેસ્ટરના જે વિદ્યાર્થીઓ છે એને પચાસ ગુણ આંતરિક મૂલ્યાંકનના આધારે અને પચાસ ગુણ છે એ તરત અગાઉ પ્રીવિયસ સેમેસ્ટરના આધારે છે એ આપી દેશે અને કહેવાય કે મેરિટ બેઝ સિસ્ટમ છે બનાવવામાં આવશે આ પ્રોસેસને લઈને છે એ મૂલ્યાંકન કરવામાં આવશે દાખલા તરીકે તમને ફોર એક્ઝામ્પલ હું સમજાવું છું કે યુનિવર્સિટી દ્વારા કહેવાય કે મૂલ્યાંકનના ત્રીસ ગુણ છે તેમાંથી વિદ્યાર્થીઓને છે વીસ ગુણ મેળવવાના હોય છે અગાઉની પરીક્ષાની અંદર સેમેસ્ટર યુનિવર્સિટીની પરીક્ષામાં છે સો ગુણ વિદ્યાર્થીમાંથી સિત્તેર ગુણ મેળવતો હતો એવા કિસ્સાની અંદર નીચે મુજબની ગણતરી કરવામાં આવશે આંતરિક મૂલ્યાંકનના ગણતરી છે પચાસ ટકાની રહેશે એમાં કુલ ગુણ પચાસ રહેશે આંતરિક મૂલ્યાંકન ત્રીસમાંથી મેળવેલા ગુણ દાખલા તરીકે વીસ ગુણ બરાબર ત્રીસમાંથી તમે વીસ ગુણ મેળવે છે ના પચાસ ટકા તો કેટલા થશે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા થશે બરાબર અને તરત અગાઉના સેમેસ્ટરની અંદર તમે જો પચાસ ટકામાંથી તમારા પચાસ ગુણમાંથી કેટલા મેળવેલા હતા તો કે સાહેબ અગાઉના દાખલા તરીકે સિત્તેર ગુણ છે બરાબર એમાંથી એના પચાસ ગુણમાંથી જે પચાસ કેટલા થઈ જાય સિત્તેર ગુણના તો કે પચાસના એના પચાસ પર્સન્ટેજ કરશું તો પાંત્રીસ થઈ જાય તો તમારા તેત્રીસ જે તેત્રીસ પ્લસ આના પાંત્રીસ તમારા ટકા થશે કુલ ગુણ અડસઠ થશે એટલે આવી રીતે મેરિટ બેઝ સિસ્ટમ છે બનાવવામાં આવશે એટલે કે જો પ્રાયોગિક પરીક્ષા લેવામાં ન આવેલી હોય તો ગુણની ગણતરી ઉપર મુજબ છે દર્શાવવા મુજબ કરવામાં આવશે બરાબર અગાઉની સેમેસ્ટર અથવા કહેવાય કે જે વાર્ષિક ગુણોને ઉપલબ્ધ ન હોય તો સંજોગોની અંદર જેમાં વાર્ષિક પરીક્ષા યોજાયેલી હોય તેવા પરીક્ષામાંથી આપી દેવામાં રહેશે જો કોઈ વિદ્યાર્થી છે એની અંદર ગ્રેડમાં સુધારા કરવા માગે તો અગાઉની સેમેસ્ટરમાં તે માટેની લેવલની પરીક્ષા આપી શકશે પછી કહેવાય કે જે ઇન્ટરમીડિયેટ સેમેસ્ટર પરીક્ષાઓ છે એમાં જોગવાઈ છે જે બરાબર એમાં કોવિડ નાઇન્ટીનની મહામારીને કારણે છે આ પરિસ્થિતિને માત્ર ચાલુ વર્ષ શૈક્ષણિક વર્ષ માટે જ લેવામાં આવશે એટલે તમે એમ નહીં સમજવાનું કે આખા વર્ષ દરમિયાન હવે દર વખતે આવી જ રીતે લેવામાં આવશે એ નહીં ખાલી એક વર્ષ માટે લેવામાં આવશે એટલે કે કોઈ પણ વિદ્યાર્થીઓ છે જે અનઉત્તી થયો હોય ચાલુ વર્ષની અંદર બે હજાર ઓગણીસ વીસની અંદર તો એને કેરી ફોરવર્ડ કરીને આગલા સેમેસ્ટરમાં બઢતી આપવાની રહેશે એટલે કે જે સેમેસ્ટરની અંદર હશે તેને કેરી ફોરવર્ડ કરીને આગલા સેમેસ્ટરમાં પણ બેસાડી દેવામાં આવશે જો કોઈ વિદ્યાર્થીઓને પોતાનો ગ્રેડ સુધારવા માંગતા હોય તો વિદ્યાર્થીઓ છે એ વધારાની એક જે કહેવાય કે ઓક્ટોમ્બર નવેમ્બરની અંદર ખાસ એક પરીક્ષા યોજાશે અને તમને એવું થતું હોય કે મારે આ પરીક્ષાની અંદર ઓછા માર્ક આવ્યા છે મૂકાણા છે બરાબર તો એક પરીક્ષા આપી શકો છો માર્ક્સ જાહેર થયાના દસ દિવસની અંદર યુનિવર્સિટી છે વિદ્યાર્થીઓ પાસેથી ખાસ પરીક્ષાનો એક ભાગ લેવામાં માંગે છે કેમાં અલગ અલગ વિકલ્પ જે ઓનલાઈન પોર્ટલ ઉપર લેવામાં આવશે આ જે એમસીક્યુ ટાઈપ પરીક્ષા છે તમારી લેવામાં આવશે હવે એડમિશનની ખાસ વાત કરીએ તો એસીપીસી જે એડમિશન સિવાયની અંદર કહેવાય કે અભ્યાસક્રમની અંદર પ્રક્રિયા છે એ પંદર છ બે હજાર વીસથી શરૂ કરવાની જે પ્રવેશ માટેની ઉપલબ્ધ સીટો છે નેવું ટકા સીટો છે એ હાલ પ્રવેશ માટેની આવશે અને જે બાકીની દસ ટકા સીટો છે એ આટલી રીતે કહેવાય કે ઓગસ્ટની અંદર સીબીએસસી તથા અન્ય બોર્ડની પરિણામો જાહેર થયા હોય ત્યારે ભરવામાં આવશે વિજ્ઞાન પ્રવાહની અંદર વાત કરીએ તો આપણે સૌપ્રથમ પ્રથમ કે જે પ્રક્રિયાઓ છે બરાબર એ પ છવ્વીસ પાંચ બે હજાર વીસથી છે ઓનલાઈન કરવાની રહેશે વિજ્ઞાન પ્રવાહ માટે તમામ હશે બંને તબક્કાના એડમિશનની ફાળવણી છે એ એસી એસટી ઓબીસીના વિદ્યાર્થીઓ રજૂ કરેલા પ્રમાણપત્રને ખાસ કરીને પ્રોવિઝનલ એડમિશન આપવામાં આવશે ત્યારે સેમેસ્ટર માટેની જે એડમિટ કાર્ડ છે વિદ્યાર્થીઓને આપવામાં આવશે તે જ પ્રમાણપત્ર કરાયા હશે તે અંગેની અસલ કહેવાય કે ખરાઈ કરીને જ કોલેજની અંદર છે એડમિશન આપવામાં આવશે ભાઈ ઈડબ્લ્યુએસ નોન કમિનિયનની પણ ખાસ છે એમાં ધ્યાન તમારે રાખવાની રહેશે હવે એડમિશન કહેવાય કે એડમિશન માટેની જે સેશન છે જે શૈક્ષણિક વર્ષ છે એની અંદર વાત કરીએ સેમેસ્ટર ત્રણ પાંચ અને સાતનું શૈક્ષણિક વર્ષ છે એકવીસ છ બે હજાર વીસથી શરૂ કરી દેવામાં આવશે અને આ જે શૈક્ષણિક વર્ષ છે એ ઓનલાઈન શરૂ કરવામાં આવશે એટલે કે તમારે છે એ ઓનલાઈન શૈક્ષણિક વર્ષ શરૂ થશે એની અંદર અને એસીપીસી જે કહેવાય કે જે કોર્સિસની અંદર સમાવેશ થયેલા અભ્યાસક્રમો છે એ ત્રીસ સાત બે હજાર વીસના રોજ કહેવાય કે જે ગુજકેટમાં લેવામાં આવશે એ માટેનું કેલેન્ડર પણ અલગથી ગોઠવવામાં આવશે અને કોવિડ નાઇન્ટીનની દરમિયાન જે પરીક્ષાર્થીઓ છે બરાબર એને શૈક્ષણિક પ્રવૃત્તિઓને લઈ વિદ્યાર્થીઓને જે ફરિયાદો મૂંઝવણો નિવારણો માટે કહેવાય કે સહાય પૂરી પાડવામાં આવશે ને યુનિવર્સિટી દ્વારા જે અલાયદા સેલની રચના પણ કરવામાં આવશે અને સેલ અંગે બહોળી પ્રસિદ્ધિ કહેવાય કે કરી અને વિદ્યાર્થીઓને અસરકારક રીતે જાણ પણ કરવામાં આવશે તો એક આપ ઓફિશિયલી પરિપત્ર છે તમારી સમક્ષ મૂકેલો છે વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને ઘંટડીનું નિશાન પ્રેસ કરવાનું નહીં